યાત્રાધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામમાં માઈ ભક્તોને દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. બનાસકાંઠામાં આવેલી પૂર હોનારતમાં ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે 5 દિવસ બનાસકાંઠામાં રોકાયેલા હતા અને આજે બનાસકાંઠાથી પૂર કામગીરીની મોનિટરિંગ કરી યાત્રાધામ અંબાજીના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવ્યા હતા અને મહાપૂજા મહાઆરતી કરી માતાજીના શિખર પર ધજા ચડાવી ગાંધીનગર જતા રવાના થયા હતા. આજે પાલનપુરથી મોટર માર્ગે મુખ્યમંત્રી અંબાજી મંદિરના દર્શન કરવા સવારે આવ્યા હતા. માતાજીના મંદિરની મહાઆરતી કરી હતી. મહાઆરતી કરી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને પૂજા કરાવાઈ હતી. ત્યારબાદ તેમણે માતાજીની ગાદીમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે માતાજીના શિખર પર જઈ ધજા ચડાવી હતી. બનાસકાંઠાના પૂર પીડિતો જલ્દી બહાર આવે અને આઘાતમાંથી તેવી પ્રાર્થના તેમણે કરી હતી. આ વખતે મોટા પ્રમાણમાં અને ઘણા વર્ષો પછી આ પ્રકારનું પાણી આવવાને કારણે સ્થિતિ જે સર્જાણી હતી, મેં નિર્ણય કર્યો હતો કે 5 દિવસ સંપૂર્ણ સરકાર બનાસકાંઠામાં રહીશ, બધે જાત નિરીક્ષણ કરીશ, લોકોને મળીશ. 5 દિવસ ખૂબ લોકોને મળ્યો, સ્થિતિનું પણ સમીક્ષા કરી નિરીક્ષણ કર્યું. ગઈકાલે રાત્રે 1500 કરોડનું પેકેજ સહાયતા માટે પણ જાહેર કર્યું. સરકાર સંપૂર્ણ ગુજરાતના લોકો સાથે બનાસકાંઠાની વારે છે. જે લોકોને તકલીફ પડી છે, નુકસાન થયું છે, એ નુકસાનમાં સરકાર સાથે ઊભી રહેશે. ઝડપથી બનાસકાંઠાનું જનજીવન સ્થાપિત થઈ જાય પુનઃ, અને જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી બહાર નીકળીને કુદરતની આપત્તિ પ્રકોપ હવે માનવીનો પુરુષાર્થ અને એના આધાર ઉપર બનાસકાંઠા બેઠું થાય એવા પ્રયત્નો કર્યા છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં બનાસકાંઠામાં આવેલી ભારે પૂર આપદાથી ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સહાય કરવામાં આવી છે. 5 દિવસ સુધી પાટણ અને બનાસકાંઠામાં મુખ્યમંત્રી તરીકે વિવિધ વિસ્તારમાં ફરી લોકોને સહાય અને વિવિધ કામગીરી કરાઈ હતી. આજથી મારી સરકાર ગાંધીનગરથી બેસી આખું મોનિટરિંગ કરશે. સોનિયા ગાંધીએ પુત્ર પ્રેમમાં કોંગ્રેસને બરબાદ કરી છે અને આવનારી રાજ્યસભાની ચૂંટણી ભાજપ 3 માંથી 3 સીટ જીતશે તેમ કહ્યું હતું. લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ અંબાજી.